हेलो विद्यार्थी मित्रों, विषय कलोल, पाठ चार, जंगल बुक। विद्यार्थी मित्रों, अपने पाठ चार जंगल बुक ते पुस्तक नी अंदर पूर्ण करी गया, परंतु आज आपणे तेमनु रिविजन करीशुं। विद्यार्थी मित्रों, आ रिविजन तमारा पाठ्यपुस्तक नी अंदर आपेल नथी, तो तमारे आ बुक नी अंदर लखवानुं छे, नोटबुक नी अंदर। तो विद्यार्थी मित्रों, सौ प्रथम बुक नी उपर आज नी तारीख, वार, विषय, पाठ नुं नाम अने सूचना लखजो। सूचना आपेली छे, नीचे आपेला वाक्यो कोण बोले छे अने कोने कहे छे ते लखो। विद्यार्थी मित्रों, અહીંયા નીચે વાક્યો આપેલા છે, તો આ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે। પહેલું વાક્ય આપેલું છે કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો। વિદ્યાર્થી મિત્રો, તમે થોડી વાર મરવાનું નાટક કરો, તો આ વાક્ય કોણ બોલે છે? તો કે શિયાળ। કોને કહે છે? સિંહને। તો શિયાળ બોલે છે અને સિંહને કહે છે। તેમના પછી બીજું વાક્ય આપેલું છે, આ શું કરો છો શિયાળ ભાઈ? તો આ વાક્ય કોણ બોલે છે? સસલો। અને કોને કહે છે? શિયાળને। તેમના પછીનું વાક્ય, સિંહ રાજા મરી ગયા છે, તો આ વાક્ય કોણ બોલે છે? શિયાળ। કોને કહે છે? સસલાને। તેમના પછી ચોથા નંબરનું વાક્ય આપેલું છે કે તમારી કંઈક ભૂલ થાય છે, તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કોણ બોલે છે? સસલો। કોને કહે છે? શિયાળને। પાંચમું વાક્ય આપેલું છે કે સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી, તો આ વાક્ય કોણ બોલે છે? સસલો। કોને કહે છે? શિયાળને। ફરીથી જોઈએ, જો પેલું વાક્ય આપેલું તો તમે થોડીક વાર મરવાનું નાટક કરો, તો આ વાક્ય શિયાળ બોલે છે અને સિંહને કહે છે। બીજું વાક્ય, શું કરો છો શિયાળ ભાઈ? તો આ વાક્ય સસલો બોલે છે અને શિયાળને કહે છે। સિંહ રાજા મરી ગયા છે, તો આ વાક્ય શિયાળ બોલે છે અને સસલાને કહે છે। તમારી કંઈક ભૂલ થાય છે, તો આ વાક્ય સસલો બોલે છે અને શિયાળને કહે છે। સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી, તો આ વાક્ય સસલો બોલે અને તે શિયાળને કહે છે। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આટલું? હવે આગળ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્નોના જવાબ એક એક શબ્દોમાં લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાઠ્યપુસ્તકની અંદર શીખી ગયા, પરંતુ ફરીવાર રિવિઝન કરીશું। આ તમારે બુકની અંદર લખવાનું નથી, ખાલી સમજવાનું છે।
જો અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે ઘરડો કોણ થઈ ગયું હતું, તો વિદ્યાર્થી મિત્રો કોણ ઘરડો થઈ ગયું હતો? સિંહ. તો આમાં જવાબ આવશે સિંહ. બીજું, શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો શિયાળ સિંહ પર સૂકા પાંદડા નાખતો હતો. કોને મજા આવી ગઈ હતી? શિયાળને. કોનામાં શક્તિ ન હતી? સિંહમાં. તેમના પછી પાંચમો પ્રશ્ન, દૂરથી કોણ આવતો હતો? તો સસલો. કેમ કે દૂરથી એક સસલો આવતો હતો. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સસલાઈ. સિંહને નાટક કરવાનું કોણે કહ્યું? શિયાળે. સાચી વાતની ખબર કોને પડી? સસલાને. સિંહે કોની વાત માની? શિયાળને. કેમ કે સિંહે શિયાળની વાત માનીને મરવાનું નાટક કર્યું હતું. શિકાર કોણ કરતો હતો? તો વિદ્યાર્થી મિત્રો શિકાર સિંહ કરતો હતો. સમજ પડી ગઈ? ફરીથી જોઈએ, કોણ ઘરડો થઈ ગયું હતું? તો કે સિંહ. શિયાળ સિંહ પર શું નાખતો હતો? સૂકા પાંદડા. કોને મજા આવી ગઈ હતી? શિયાળને. કોનામાં શક્તિ ન હતી? સિંહમાં. દૂરથી કોણ આવતો હતો? સસલો. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સસલાએ. સિંહને નાટક કરવાનું કોણે કહ્યું? શિયાળે. સાચી વાતની ખબર કોને પડી? સસલાને. સિંહે કોની વાત માની? શિયાળની. શિકાર કોણે કોણ કરતો હતો? તો સિંહ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણું પાઠ 4 પૂર્ણ થાય છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે પાઠ 5 શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો,